હિન્દુ સરોવર ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખશ્રી, ઉપપ્રમુખશ્રી, મંત્રીશ્રી અને બધા ટ્રસ્ટી ભાઈઓ, જેમના ભગીરથ પુરુષાર્થથી અને કુશળ વ્યવહારિક શક્તિથી સિદ્ધપુરમાં એક પછી એક નવા નવા સારા ઐતિહાસિક કાર્યો થવા લાગ્યા છે, એવા ભાઈ શ્રી ગૌતમભાઈ, મંચ ઉપર બિરાજેલા બધા જ વિશિષ્ટ મહાનુભાવો, દાતાશ્રીઓ, સજ્જનો અને બહેન, કોઈ પણ ધર્મના સ્વરૂપને જો સમજવું હોય તો એ ધર્મના શાસ્ત્રનું અધ્યયન કરો. પ્રત્યેક ધર્મની પાસે નાનું મોટું ગમે તેવું લિખિત અલિખિત શાસ્ત્ર હોતું જ હોય છે. અને જ્યારે તમે કોઈ શાસ્ત્રનું અધ્યયન કરો તો બે વાતો રાખવાની, એક તો અનુકૂળ થઈને અધ્યયન કરવાનું અને એક ઉડાણથી અધ્યયન કરવાનું. જેને ઘણા શાસ્ત્રોનું અધ્યયન કર્યું છે અને ઘણા ઉડાણથી અધ્યયન કર્યું છે એવો માણસ જ્ઞાની હોય છે, વિદ્વાન હોય છે. એવું શું કારણ છે કે એક શાસ્ત્રને માનનારો, અધ્યયન કરનારો ઘર બાર માલ મિલકત બધું છોડી અને સાધુ થઈ અકિંચન થઈ જાય છે? ઉઘાડા પગે કોઈ કીડી પણ એનાથી ના મરે, કોઈને જાણતા અજાણતા પણ દુઃખ ના દેવી જાય, એની કાળજી રાખીને ઓછામાં ઓછી જરૂરિયાતથી જીવન વ્યતીત કરે છે, એક શાસ્ત્ર એવું છે. એક શાસ્ત્ર એવું છે કે જેનું અધ્યયન કરવાથી માણસ આતંકવાદી થઈ જાય છે, મારો 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 કરતો થઈ જાય છે. ઉડાણથી અધ્યયન કરો, ડીપ અધ્યયન કરો કે આમાં કારણ શું છે. એક સાધુ થઈ જાય છે સર્વસ્વ છોડી અને મચ્છર પણ ના મળે, કીડી પણ ના મળે એની કાળજી રાખે છે, અને એક એટલો બધો ક્રૂર થઈ જાય છે કે એને ક્રૂરતામાં ધર્મનું પાલન થયેલું દેખાય છે. તમે બધા ધર્મનું અધ્યયન કરો, મારે શાસ્ત્રની ચર્ચા નથી કરતી, પણ કોઈ પણ ધર્મનું વાસ્તવિક અને વ્યવહારિક રૂપ જોવું હોય તો બે વસ્તુઓનું દર્શન કરવું. એક તો એના તીર્થો કેવા છે અને બે એના ઉત્સવો કેવી રીતે ઉજવાય છે, આ એનું વ્યવહારિક રૂપ છે. એ ઉત્સવો ઉજવે છે તો કેવા ઉજવે છે અને એના તીર્થોની કેવી સ્થિતિ છે? તમને દુઃખ થશે, હિન્દુ ધર્મની પાસે જેટલા શાસ્ત્રો છે અને જેટલા ઉડાણ ભરેલા શાસ્ત્રો છે દુનિયાના કોઈ ધર્મ પાસે નથી. એક જીવન તો શું, પણ 100 જીવન પણ એના માટે ટૂંકા પડે, નાના પડે, એટલા બધા અમાપ શાસ્ત્રો છે અને ખૂબ ઉડાણથી વિચાર કરેલો છે. પણ જ્યારે તમે એની વ્યવહારિક સ્થિતિમાં આવો, એના ઉત્સવો કેવી રીતે ઉજવાય છે, એના તીર્થોની દશા કેવી છે, ત્યારે બહુ મોટી નિરાશા આવે, બહુ મોટી હતાશા આવે. આપણા તીર્થો આવા, તમે કોઈ વાર મથુરા જાઓ, વૃંદાવન જાઓ, નાથ દ્વારા જાઓ, બીજી કોઈ જગ્યાએ જાઓ, મારું તો એવું માનવું છે કોઈને નાસ્તિક બનાવવો હોય તો એને તીર્થ કરવા મોકલો. વગર ચોપડીએ, વગર દલીલે એ નાસ્તિક થઈને આવશે, મહારાજ હવે ફરી અમારે કદી આ તીર્થોમાં પગ નથી. દુઃખ થાય, વેદના, માણસ વધુ આસ્તિક થઈને આવવો જોઈએ, એની જગ્યાએ નાસ્તિક થઈને આવે છે. કારણ કે તીર્થોની વ્યવસ્થા આપણે કરી શકતા નથી, કરી શક્યા નથી,
ફાવે એવી રીતે. એટલે અમારે ત્યાં એક શબ્દ છે ખાસ કરીને તીર્થ મોડીઓ, હે તીર્થ ધ્વાંશ, તીર્થ કાકા એવા સંસ્કૃતમાં શબ્દો છે. એમ છે જે માણસ આવ્યો છે એને કેમ કરીને લૂંટી લેવો, એને કેમ કરીને બધું પડાવી લેવું, આ આપણી સ્થિતિ. ત્યારે હવે આ તીર્થોને સુધારવાનો પણ એક સમય છે. ભારત સેવાશ્રમમાં વર્ષોથી કામ કરે છે, તમને કોઈને ખબર હોય કે ના હોય, દરેક તીર્થોમાં ભારત સેવાશ્રમ સંઘની કોઈ ને કોઈ શાખા હોય છે અને આ જ કામ કરે છે. પણ સ્થાનિક લોકો સાથે એને વેરઝેર થાય છે. સ્થાનિક લોકો કહે છે તમે અમારા પેટ ઉપર પગ મૂકવા આવ્યા છો અને બહુ મોટી ઉપાધિઓ થતી હોય છે. સિદ્ધપુર આપણો એક તીર્થ છે, તમને કોઈને ખબર હોય કે ના હોય, આપણા જે મહાન ઋષિઓ છે એમાં ત્રણ મહાન ઋષિઓ ગુજરાતે આવ્યા છે, કપિલ, કણાદ અને વાત્સ્યાયન. કપિલ સિદ્ધપુર ના છે, કણાદ પ્રભાસ પાટણ ના છે અને વાત્સ્યાયન ભૃગુકચ્છ ના છે, એટલે ભરૂચ ના છે, ભૃગુકચ્છ ના છે. આ ત્રણેય મહાન છે. કપિલે આપણને સાંખ્ય દર્શન આપ્યું. હું તમને ભલામણ કરું છું, જો તમને થોડી જિજ્ઞાસા હોય તો તમે સાંખ્ય નું અધ્યયન કરજો. બુદ્ધ ના ઉપર સાંખ્ય ની અસર, મહાવીર ઉપર સાંખ્ય ની અસર છે. કારણ કે આ સાંખ્ય દર્શન અહિંસાવાદી છે, યજ્ઞો નથી કરતો. દુઃખ ત્રયા વિઘાતા જિજ્ઞાસા તદપઘાત કે હેતુ દુષ્ટે સા પાર્થા કે નૈકાંતા અત્યંતતો ભાવાત. આ પહેલી કારિકા છે, એ અહિંસાવાદી દર્શન છે. બુદ્ધ અને મહાવીરના ઉપર એની બહુ સજ્જડ અસર. બુદ્ધ તો કેટલાક વર્ષો સુધી કપિલ મુનિના આશ્રમમાં રહેલા, એટલે કપિલ મુનિની પરંપરાના આશ્રમમાં, આલામ કલામના આશ્રમ, એવા કપિલની આ ભૂમિ છે. દુર્ભાગ્ય છે કે આપણે આપણા માણસોને ઓળખતા નથી. અને કણાદ જે પરમાણુવાદી છે, દુનિયામાં સૌથી પહેલા આ માણસે કહ્યું કે આખી આખા વિશ્વની રચના પરમાણુઓમાંથી થઈ, પરમાણુ દ્વૈણુ ત્રણેય ચતુર્ણુ પછી બ્રહ્માંડોના બ્રહ્માંડો થાય છે, એ પ્રભાસ પાટણના હતા. અને તેને ન્યાય દર્શન ઉપર અને કામશાસ્ત્રનું શાસ્ત્ર રચ્યું એ વાત્સ્યાયન મુનિ ભરૂચના, ભૃગુ કચ્છના છે. આ ત્રણેય ગુજરાતીઓ છે, ત્રણેય મહાન, ત્રણેય સમર્થ. કારણ બધા તીર્થોની માફક આપણા આ તીર્થની પણ ખૂબ દુર્દશા છે. એક બીજો મુદ્દો યાદ રાખજો, હિન્દુ તીર્થોમાં અને બીજા સંપ્રદાય બીજા પંથોના તીર્થોમાં એક બહુ મોટો મુદ્દાનો ભેદ છે. આપણો આખો ધર્મ, આખી સંસ્કૃતિ, આખું અધ્યાત્મ જળ પ્રધાન છે. જળ પ્રધાન, બધામાં હાથમાં પાણી લો, કેશવાય નમઃ સ્વાહા, માધવાય નમઃ સ્વાહા, ગોવિંદ પાણી મૂકી દો, હાથ ધોઈ નાખ, હસ્તમ રક્ષા, ફરી પાછું પાણી લો, પાણી લો, પાણી લો. પ્લીઝ ગણપતિ મૂક્યા હોય એને વારંવાર નવડાવો, આમ કરો, આમ કરો. આપણે જળ પ્રધાન, પ્રધાન આપણી ધાર્મિકતા છે. અને એટલે આખી દુનિયામાં એક હિન્દુ પ્રજા જ એવી છે જે નાવાથી પુણ્ય માને છે. નાવ એટલે પુણ્ય થાય, પાપ બધા બળીને ખાક થઈ જાય. આ સરસ્વતીમાં નાવા માટે આજુબાજુના ગામડાના ગામડા લોકો ઉમટી પડતા, કારણ કે આપણે જળ પ્રધાન આપણું કલ્ચર છે. હવે જૈનોને પૂછ્યો તો કે નાવાથી પાપ લાગે, નવાય જ નહીં, એમના સાધુઓ સ્નાન ના કરે. અને હું જો સ્નાન કર્યા વિનાનો છું એવી તમને ખબર પડે કે મહારાજ અઘોરી થઈ ગયા જ છું. સ્નાન કરવું જ પડે, એક વાર, બે વાર, ત્રણ વાર દિવસમાં સ્નાન કરવું જ પડે, કારણ કે આપણે જળ પ્રધાન છીએ. દરેક ધર્મ છે એ ધર્મનો એક કરોડ રજ્જુ હોય છે, એના ઉપર આખું શરીર ટક્યું હોય છે. આપણી કર્મકાંડની કરોડ રજ્જુ જળ છે, જૈનોની કરોડ રજ્જુ છે તપસ્યા છે, બૌદ્ધોની કરોડ રજ્જુ યોગ છે, સમાધિ છે,
આ બધા યોગ બધું મોટા ભાગે બૌદ્ધો માંથી જ આવ્યા. એમની કરોડરજ્જુ તપસ્યા છે. મુસલમાન છે એની જે કરોડરજ્જુ છે એ નમાજ છે. માથું ઝુકાવો, માથું ઝુકાવો, માથું ઝુકાવો. ક્રિશ્ચિયન છે એની કરોડરજ્જુ સેવા છે. કોઈને પાટો બાંધો, કોઈને દવા આપો, કોઈને અનાજ આપો, કોઈ કોઈ વિદ્યાલય ઉભું કરો. આખી દુનિયામાં કેમ ફેલાવવા માટે છે? એ જ્યાં જાય છે ત્યાં એક સંદેશો લઈને જાય કે અમારે કઈ દવાખાનું કરવું છે, એક વિદ્યાલય કરવું છે, અને ગરીબમાં ગરીબ છોકરાઓને ભણાવવા છે. ધીરે ધીરે એનો પ્રસાર વધી રહ્યો છે. જોત જોતામાં આખી જનતા કન્વર્ટ થઈ જાય છે. એની કરોડરજ્જુ છે. આપણી એ કરોડરજ્જુ નથી, હવે કરવા માંડ્યા છે અને સારું છે હવે કરીએ છીએ. આપણી કરોડરજ્જુ છે એ કર્મકાંડ છે, અને કર્મકાંડમાં જળ વિના કર્મકાંડ હોય છે. એટલે જ્યાં જુઓ ત્યાં નદીઓ નદીઓ નદીઓ, અને કોઈ નદી એવી નહીં જ્યાં તીર્થ ના હોય. બસ તીર્થ જ તીર્થ જ તીર્થ જ તીર્થ. એક બીજો મુસ્લો યાદ રાખ, શ્રદ્ધા છે ને એ 100% બુદ્ધિ સાથે સંમત નથી હોતી. 100% બુદ્ધિ જે છે એ ગણિત છે. જયારે તમે ગણિત ગણવા બેસો એટલે એમાં શ્રદ્ધાની જરૂર નહીં. 2 × 2 એટલે 4. હું ગણું તો 4, કેશુભાઈ ગુણે તો 4, પેલા ગુણે તો 4, પેલા ગુણે તો 4. એમાં બુદ્ધિની જરૂર નથી, એમાં શ્રદ્ધાની જરૂર નથી. પણ શ્રદ્ધા છે એમાં બુદ્ધિ કરતા હૃદયની ઉર્મી ને ભાવનાની પ્રધાનતા છે. હૃદયની જે ભાવના છે એની પ્રધાનતા છે. એટલે આ શ્રદ્ધાને આપણે 3 ક્ષેત્રોમાં વહેંચીએ છીએ. ઈશ્વર ઉપરની શ્રદ્ધા, કોઈ વ્યક્તિ ઉપરની શ્રદ્ધા, કોઈ સ્થળ ઉપરની શ્રદ્ધા. બ્રહ્માંડોના બ્રહ્માંડો જેને રચના કરી છે એવો જે પરમેશ્વર, એના ઉપરની એક શ્રદ્ધા, પહેલી શ્રદ્ધા, સર્વોચ્ચ શ્રદ્ધા. તમે ઈશ્વરને માનો છો બસ બધું ઘણું આવી, પણ ઈશ્વરની જે શ્રદ્ધા છે એટલેથી જ કામ અટકતું નથી. વ્યક્તિ ઉપરની શ્રદ્ધા, જે વ્યક્તિ આપણને કરતા કર્યા, ડૂબતા હતા, ગળચિયા ખાતા હતા, હમણાં ડૂબ્યા, હમણાં ડૂબ્યા, હમણાં ડૂબ્યા, કેટલું પાણી પી ગયા હતા, પણ કોઈ એવી વ્યક્તિના સંપર્કમાં આવ્યા અને ડૂબતાની જગ્યાએ આપણને તરતા કરે, એવી જે વ્યક્તિ છે એ વ્યક્તિ ઉપરની શ્રદ્ધા. જે તરે ને તારે એને તીર્થ કહેવાય. જે પોતે તરે અને સંપર્કમાં આવનારને પણ તારે એને તીર્થ કહેવાય. આ સંસાર તો કેટલો મોટો વિશાળ, એમાં કેટલાય લોકો ડૂબી રહ્યા છે. અને નવરી એ છે કે ડૂબનારને ખબર નથી કે હું ડૂબી રહ્યો છું, એ તો આનંદ કરી રહ્યો છે, હું ક્યાં ડૂબું છું. એટલે કેટલાક માણસો એવા હોય પોતે તરતા હોય અને હજારોને તારતા હોય. એ જે તારનારા છે વ્યક્તિ, એ વ્યક્તિ ઉપરની જે શ્રદ્ધા છે એ જંગમ તીર્થ, સ્થળ ઉપરની શ્રદ્ધા. કોઈ એક સ્થળ જ્યાં કોઈ ઋષિ ઉત્પન્ન થયા, રામ પેદા થયા, કૃષ્ણ પેદા થયા, એટલે અયોધ્યા તીર્થ બન્યું, મથુરા તીર્થ બન્યું, વૃંદાવન તીર્થ બન્યું, ગાંધીજી પેદા થયા, પોરબંદર તીર્થ બન્યું. જે કોઈ વ્યક્તિ કોઈ એક જગ્યાએ ઉત્પન્ન થઈ અથવા એની સાથે એનો સંબંધ થયો એટલે સ્થળને આપણે મહત્વ આપ્યું. અને આ જ રીતે આ સિદ્ધપુર છે એ સ્થળ તીર્થ છે, સ્થાવર તીર્થ, પેલા જંગમ તીર્થ. અહીંયા કપિલ નો વાસ હતો અને કપિલ ના પછી ઘણા વર્ષો સુધી એ પરંપરા ચાલી, એ ધારાઓ ચાલી. અને કોઈ ને કોઈ રીતે તમે જોઈ શકો છો કે હમણાં થોડા વર્ષો પહેલા જ પરમેશ્વરમાં જયશંકર બાપા, એમની પણ એક પ્રભાવના એક સ્થિતિ, અને એના કારણે એ તીર્થ બન્યું. ઘણા માણસો અધિક મહિનો કરવા હરડેશ્વરમાં બેઠા છે, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય કરી રહ્યા છે. એક માણસ 5-25 વર્ષ એક જગ્યાએ રહ્યો પછી ગયો કે દેવ થયો. પણ એના જે પરમાણુ છે, એનો જે પ્રભાવ છે, એનો જે પ્રતાપ છે, એ જગ્યામાં મુક્ત ગયો. એટલે લોકોને ઈચ્છા થાય ત્યાં જઈને બેસીએ.
તો ઘરમાં બેસો ને. ઘરમાં બેસવાની વાત તો કરવી ઠીક છે, પણ ઘરમાં ને ત્યાં બેસવામાં બહુ મોટું અંતર છે. ઘરમાં તો એક છોકરા તમને કશું ના કરવા દે, એ બેસતા હોય એને પૂછી જોજો. એ છોકરો કશું ના કરે ચાલો પાછો જોયે, પેલો પેલો કેણીઓ ક્યાં ગયો, કેણીઓ પણ તું મારા ફેરવ ને, એનું મન પેલા કેણીયા ને કેણીયામાં છે. એટલે એક તીર્થ છે, એને એને સ્થાયી તીર્થ કહીએ છીએ. આપણી પાસે 68 તીર્થો છે, ચાર ધામ ને 68 તીર્થ. હવે તો 68 કરતા ઘણા થઈ ગયા છે, પણ એ બધા તીર્થોમાં જો તમે ફરીને આવો તો વેદના વેદના ને વેદના, પીડા પીડા ને પીડા જ તમને થયા. આપણે જયારે કોઈ જૈન તીર્થમાં જઈએ એની પાસે એક વ્યવસ્થા છે, સીધા એક ઉતરવાની જગ્યા છે, જમવાની ભોજનશાળા છે. તમારે પાઠ પૂજા કરવી હોય તો કેસર ઉતારેલી વાટકી તૈયાર છે, બધું તૈયાર છે, અને ઓછામાં ઓછું ત્યાં લોહી પીનારું કોઈ નથી. કોઈ પાછળ પડીને તમારું લોહી પીતું હોય એવું તો કોઈ નથી. તમે સમેત શિખરજી જાઓ કે પાલિતાણા જાઓ, એ ડોલી વાળાના ભાવ નથી, બધું નથી. તમારે કોઈ ચિંતા નહીં, સ્વચ્છતા એવી, ચોખ્ખાઈ એવી, બધી જ વ્યવસ્થા. આપણે આવું નથી કરી શક્યા. જોકે એક કારણ એવું પણ છે કે જૈનોમાં એક જ પ્રકારના બધા માણસો છે, અને મોટા ભાગે બધા વ્યાપારી વર્ગ એટલે સુખી વર્ગ છે. ખાવું પીવું પણ બધું એક પ્રકારનું છે. હવે આપણી પાસે તો હજાર પ્રકારના માણસો છે. એક સ્વયંપાકી બ્રાહ્મણ થી માંડીને એક નીચામાં નીચે માણસ, જુદી જુદી કેટેગરીને જુદી જુદી કક્ષાના માણસો છે. એટલે આપણા માટે જરા કામ મુશ્કેલ છે. પણ તમે છેલ્લા કેટલાક વર્ષોથી જોશો તો ધીરે 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 હિન્દુ સમાજ એક થઈ ગયો છે. પહેલાની તુલનામાં આજે ઘણો એક થઈ ગયો છે. એક સમય હતો જયારે કોઈ નજીક બેસવા ના દેતા, ત્યારે આજે બધા સમીપમાં આવી રહ્યા છે, અને આવનારા વર્ષોમાં સમીપતા વધવાની. હા, એક વાત છે કે એને વધારવા તરફ પ્રયત્ન કરવા છે, ઘટાડવા તરફ પ્રયત્ન કરવા. આજે ઘણા નજીક આવી રહ્યા છે. આજે આપણા એમપી નથી આવ્યા, રાષ્ટ્રપાલ રાષ્ટ્રપાલ આવ્યા તો સાથે જ બેસવાના હતા, એટલા જ માન્ય હતા જેટલા બીજા કોઈ માન્ય છે. કારણ દુનિયા નજીક આવી રહી છે, ભલે બગડ્યું પણ સુધરી રહ્યું છે, સુધરી પણ રહ્યું છે. અને જે સુધારવાનું કામ છે એ બહુ મહત્વનું કામ. તમારા ત્યાં પ્રસંગ છે અને મોહનધાર બગડી ગયો છે, બગડી ગયો છે. કોઈ કારીગર હોય, કુશળ હોય, એને સુધારે તો સુધરી શકે, તો જાનમાં તમારી લાજ રહી શકે. અને આજે તો બહુ જરૂર છે, બહુ તાતી જરૂર છે કે વહેલામાં વહેલી તકે આપણે આપણું માળખું આખું સુધારી નાખીએ. ત્યારે અહીંયા સિદ્ધપુરમાં આખા ભારતનું તીર્થ, માત્ર ગુજરાતનું નહીં આખા ભારતનું તીર્થ. માન્યતા એવી કે પિતૃ શ્રાદ્ધ કરવું હોય તો ગયા જાઓ, અને માતૃ શ્રાદ્ધ કરવું હોય તો સિદ્ધપુર આવો. ખબર નહીં કોને આવી ગોઠવણ કરી, પણ જેને કરી હોય એની એક બુદ્ધિ માટે તો આપણે દાદ આપવી જ પડે કે તમારે જો પિતૃ શ્રાદ્ધ કરવું હોય તો ઠેઠ પૂર્વ પૂર્વ ભારત, પૂર્વ ભારતમાં જાઓ, અને માતૃ શ્રાદ્ધ કરવું હોય તો પશ્ચિમ ભારતમાં જાઓ, સિદ્ધપુર પશ્ચિમ ભારતમાં જાઓ. એક વાર વિચાર કરો કે આ તીર્થો ન હોત તો આપણે ભ્રમણ કેવી રીતે કરી, કોણ હિમાલય જોવા જાત, કોણ રામેશ્વર જોવા જાત, કોણ જગન્નાથપુરી જોવા જાત. માનો કે તીર્થ હોત જ નહીં. ઘણા લોકો એવું માને છે તીર્થ બીર્થ કઈ જ નહીં, કોઈ જગ્યાએ રખડવા ભટકવાની જરૂર નથી. તો તો આ તમે આખા ભારતને જોઈ જ ન શકે. પશુપતિનાથના દર્શન કરવા કોણ જાત, તો નેપાળ કોણ જોવા જાત. આ તીર્થોએ આપણને દેશાટન આપ્યો, ભ્રમણ કરવાનું આપ્યું, આપણે હિન્દુસ્તાનને જોતા થયા. એટલે બીજો કોઈ લાભ થાય કે ના થાય, આટલો લાભ તો થાય. પણ હવે એ લાભની સાથે રહેલા જે દોષો છે, અને એ દોષો છે કે તીર્થમાં કોઈ વ્યવસ્થા, કશી વ્યવસ્થા, અને લૂંટવાની જ વાત, લાવો લાવો લાવો, પડાવો પડાવો પડાવો. અમે બધા એક આખી બસ લઈને આખું ભારત ફરવા નીકળેલા, 81 દિવસની લાંબામાં લાંબી ટૂર, કદાચ કોઈએ નહીં કર્યું હોય 81 દિવસ આખા ભારતની લાંબી ટૂર. એમાં ફરતા ફરતા ફરતા
રાજસ્થાનના એક તીર્થ ધામમાં આવ્યા બધા અમારે ચડોતરની બધી બહેનો ઋષિઓ બધી, એમણે કહ્યું કે આપણે અહીં રસોઈ નહીં કરવાની, રસોઈઓ સાથે રાખેલો બધું સાથે બધું, રસોઈ નહીં કરવાની. તમે કહું કેમ? કે અમારું ગુરુસ્થાન છે એટલે આજે આપણે ગુરુસ્થાનમાં ભોજન કરવા છે. સારું, ત્યારે મેં રસોઈ રજા આપી દીધી, જાઓ તમારે ફરવા જવું હોય તો જાઓ, આજે રસોઈ બસોઈ કરવાની નથી. બહેનો ગઈ બધી 25 બહેનો, અને 10 વાગે ઉતરેલા મળે પાછી આવી. મને કે મારે રસોઈ કરવાની છે. અરે રસોઈ કરવાની છે, પણ થયું શું? ના, કઈ નઈ, કઈ, પણ રસોઈ કરવાની છે. એક ખાનગીમાં વાત કરું છું તમારે, આ બહેનો પાસે કદી કોઈ વાત રહે નહી. કોઈ ઇન્દિરા દેવી હોય ને રહે તો વાત જુદી છે. અંદર અંદર નક્કી કરીને આવેલા કે આપણે બાપજીને વાત કરવી નહીં. પણ એક ઋષિએ હથપત 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 થપડ આવી આવી બધી વાત મને કરી. મને કે મારા, અમે તો ગયા ત્યાં 25 જણા 1.5 કલાક બેસી ગયા, તો અમારા સામે કોઈ જુએ જ નહીં, કોઈ જુએ જ નહીં. 1.5 કલાક સુધી આમાં હાથ જોઈને બેસી ગયા. પછી માંડ સામે જોયું તો કહ્યું કે ભાઈ અમે બધા આવ્યા છીએ, ભક્તો છીએ તમારા, અને અમારે અહીં ભોજન કરવાની પ્રસાદ લેવાની ઈચ્છા છે. તો કહી દીધું જાઓ પેલા આટલા રૂપિયા ભરીને એની રસીદ લઈ આવો, પછી વ્યવસ્થા થશે. હવે રૂપિયા એટલા બધા વધારે કયા કે પેલા બધા એ વખતે આટલા બધા પૈસા નતા. વિધવાઓ બિચારી ગરીબ સ્ત્રીઓ હોય, માઠ નીકળી હોય, એટલે એ કઈક પત્યું નહીં. 10 વાગે આવ્યા પાછા. જોકે એ પૈસા કરતા એમને વધારે પૈસા મળો ગયો. ના કયા હોત ને, ગુજરાતમાં હું નથી માનતો કોઈ મફતનું, જેમે ધર્માદાન મને નથી લાગતો એવું. કોઈ નીકળી જાય વાત જુદી છે, પણ મોટા ભાગે કોઈ રૂપિયો 2 રૂપિયા કઈ મૂકે. એમ તો ગામ નાનું એટલે રસોઈયાને ખોળી કાઢ્યો, અને ત્યાં દૂધ મળે બહુ એટલે બનાવ્યો દૂધ પાક. મેં દૂધ પાક પૂરી ભજીયા બધું બનાવું, બધું બનાવ્યું. એ જમાનામાં અમે 55 માણસો હતા, માત્ર 125 રૂપિયામાં આખી રસોઈ તૈયાર થઈ. 125 રૂપિયા દૂધ પાક 55 માણસો બધાને જમાડ્યા, 5-10 બીજા માણસોને જમાડ્યા. કેટલા લેરા ને, આ તો સારું થયું. બધી બહેનો હતી, બહેનોની શ્રદ્ધા જલ્દી તૂટે, પુરુષની શ્રદ્ધા બહુ જલ્દી તૂટી જાય. બહેનોની આ ખાસિયત તમને કહું, બહેન છે ને એટલે તમારા દાંપત્યની સિદ્ધિ છે. એ માર ખાય, અપમાન સહન કરે, તિરસ્કાર સહન કરે, કટુ વચનો સહન કરે, પણ તોડવાનો વિચાર ના કરે, તોડવાનો વિચાર ના કરે. કદાચ આવેશમાં કે ઉદ્વેગમાં એ ઘર છોડીને જતી રહી હોય તો એ 2 દિવસે પછી મારે ઘેર જવું છે, મારે ઘેર જવું છે, મારે ઘેર જવું છે, એ તોડવાનો વિચાર ના કરે. ને એનું સુખ તમે ભોગવી રહ્યા છો. અને પુરુષને જો ટેમ્પો ચડે ને એટલે તરત જ નીકળ, ઘરમાંથી બહાર નીકળ, મારા ઘરમાંથી બહાર નીકળ. તો ઘરમાંથી બહાર નીકળી જાય ત્યાં કોઈ વ્યવસ્થા કરી છે? એટલે પેલી જે બહેનો છે ને એમની શ્રદ્ધા તો ના તૂટી, પણ એની જગ્યાએ જો 25 જુવાની આ છોકરાઓ આપને, હવે એની વાત નહીં કરે ભાઈ, એમની જગ્યાએ જો જુવાન છોકરાઓ આપને, તો પ્રતિજ્ઞા કરો કે ફરી આ જગ્યાએ અમે પગ નહીં મૂકી. આપણે આપણા તીર્થોને સુધારવાના છે, અને સમય રહેતા જો નહીં સુધારો તો આવનારી પેઢી આ તીર્થો પછી માનશે. તો તીર્થોમાં શું સુધારવાનું એ મારે આપને વાત કહેવાની. તીર્થમાં ઓછામાં ઓછી 3 વસ્તુઓ સુધારવાની છે. પહેલામાં પહેલા તો ત્યાં લોહી પીનારું કોઈ માણસ ના હોવું. હજુ પગ મૂક્યો નહીં કે જાણે જેવું ચોંટે એમ ચોંટે, ચૂસ 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 કરે. તમે મથુરા કે તરફ જાઓ તો અજમેર થી માણસ પાછળ થઈ જાય. એક અજમેર થી થઈ જાય, અને પછી એના પાછળ અંદર ખાને એવી બધી વ્યવસ્થા, એક પાછળ થયો હોય બીજો અંદર આવી ના શકે. મુંબઈના અમારાનો પણ એ નિયમ, એક અમારો તમારા વિસ્તરા આગળ ઉભો થઈ જાય, પછી બીજો અમારા આવી સસ્તામાં લેવા વાત ના, એને તમારે આપવા જ પડે.
હવે તો 500-800 હજાર રૂપિયા હમાલો લે છે. અમારે બધા ચલો તમને અમેરિકા બધે જાય ને મોટી મોટી બેગો ને ફુલાતા ફુલાતા જાય ને અમારો એમને મોડી નાખે વગર અસરે 1000 રૂપિયા આપવા પડશે. 4-5-6 મોટી મોટી બેગો પણ ઓછો સામાન લઈ જાવ ને પોતે ગરગડી ખેંચીને કોઈની જરૂર ના પડે. બધા મરચા ભર્યા હોય ને અથાણા ભર્યા હોય ફલાણું ભર્યું હોય ને અરે ત્યાં બધું મળે છે સુકામાં બધું ભરભર કરો. આપણા દેશ કરતા અમેરિકામાં આપણી બધી વસ્તુઓ સારી મળે છે પણ બધું ભર ભર કરે. પેલો અંગ્રેજ કે નીકળે આટલી નાની બેગ લઈને બે ના બે કપડા હોય બસ કશું બધું મળે બાર. અને આપણે બધું પહેલા તો સારું અત્યારે તો સારું છે. પહેલા તો માટીનો આટલો કઈ કુંજો લઈ જાય ઉપર કઈ કાપી ગુંજેલી હોય માટીનો કુંજો ઉપાડો ને ફલું ઉપાડો ને ફલાણું ઉપાડો ને ફલાણું ઉપાડો ઉપાડે બધું ઉપાડો કરતો. અમારો ની માફક તીર્થોમાં પણ આવા માણસો એટલે અજમેરથી લાગુ પડી જાય એ તમારો સાથ માણસો અને તમને બનાવટી મંદિરોને લઈ જાય જે ખરા મંદિરો નથી તો એ તકતી લગાવો 15,000 તકતી કાઢી નાખવાની પછી પડદો પાડી દે. દર્શન કરવા હોય તો આટલા આપો તો પડદો ઉપાડીએ. મેં સમજાવી રાખેલા જો હું તમને આમ હાથ કરું તમારે ઉભા થઈ જવાનું ભલે પડદો પડે. પૂજારી તારા પ્રભુજીને પડદામાં એક ભજન છે ને એવું કે પડદામાં રાખમાં પૂજારી પણ ડોસીઓ ઉભી ના થાય ના કે બા આટલે આવ્યા હું હો તો હો આપો પણ કઈ દર્શન કર્યા વિના જવાતું હશે તો હવે અમને કરવું. આ ચેતો ફૂલ કતરાયા વિના રહેતા નથી. તમારે ફટ થઈને ઉભા થઈ જવું પણ ના ઉભા થાય મુવા આવે 100 રૂપિયા તો ભગવાન આપશે. પણ એટલે હું તો ઘણી વાર કહું કે હવે આપણે આ ખેતમ ની ઊન કાપવાનું બધું બંધ કરાવ. રીત હોય ના હોય એમની તમે 1,00,000 રૂપિયા આપો થોડાની 1,00,000 આપો પણ સમજી વિચારી ના આપો એનો ઉપયોગ થાય એ રીતે આપો. આ જૈનો આપે છે તમે જઈને એમ આયુષમાં આવીને તો કોઈ દબાણ આપીને એના પાસે કોઈ પૈસો ના કઢાવી તો બોલ તો તાલી આપે તમને રાજી થાય. પૂછ્યું ભાઈ આ આટલું સ્મશાન નું કામ કર્યું આ બધા કામ થાય છે મને કે ઠીક હવે બહુ બહુ નહીં એમ કહે કરશે ધીરે ધીરે કરશે જો ઉતાવળ ના કરો. પાટીદાર તો જ આપે પાટીદાર નો એક સિદ્ધાંત કે બ્રાહ્મણ ને લોટો આપ્યો પછી પૂજા કરે તો એ વાહ વાહ જે કરે તે પાટીદાર ને પાટીદાર ને બહુ જલ્દી આપે ઇમોશનલ આવે ને તો પૈસા મૂકે લઉં તો જાઓ ઓફિસમાં જાઓ પાવતી આપશે પાવતી શું કરવી છે નથી જોઈતી પાવતી પણ તારે નથી જોઈતી આ પૈસાનો દુરુપયોગ થશે. અને વાણિયા આવે ને તો પહેલા પૂછે પાવતી ક્યાં આપે છે પછી પૈસા કાઢે પહેલા નક્કી કરે પાવતી ક્યાં મળે. તમે 1,00,000 રૂપિયા દાન આપો ના આપો એમ નહીં પણ તેના જુઓ વિચાર કરો તેનો શું ઉપયોગ થવાનો. એટલે 3 વસ્તુઓ તીર્થોમાં હોય છે. પહેલામાં પહેલા તો આપણે જળ પ્રધાન કલ્ચર એટલે જે નદી હોય કુંડ હોય કે જે કંઈ હોય એકદમ ચોખ્ખું હોય નિર્ભર નાવાનું મન થાય એને તરત જ ડૂબકી લગાવવાનું મન થાય. કબીર મન નિર્મળ ભયા જૈસે ગંગા નીર પાછે પાછે હરી ચલે કહત કબીર કબીર. કબીર મન નિર્મળ ભયા કબીર કે મારું મન નિર્મળ થઈ ગયું. ઉપમા કોની આપી જૈસે ગંગા નીર જયારે કબીર હતા ત્યારે ગંગાનું નીર નિર્મળ હતું. કોઈ ફેક્ટરીના પોલ્યુશન એમાં નતા કોઈ ગટરો નથી એટલે ગંગાજીનું નીર એકદમ નિર્મળ થઈને ચાલે. પાછે પાછે હરી ચલે કહત કબીર કબીર. હવે કબીર હરિના પાછળ નથી ચાલતો પણ હરિ કબીર ના પાછળ ચાલે. કબીર ઉભો રે કબીર ઉભો રે કબીર ઉભો રે એની નિર્મળતા હરિને પાછળ પાછળ ખેંચી રહી છે. આપણા તીર્થમાં આ હોવું જોઈએ કે આપણી નદીઓ આપણા તીર્થો એટલા પવિત્ર હોય એટલા નિર્મળ હોય કે જેને ના નાવાનું મન હોય એ પણ નાવાની ઈચ્છા. થોડા વર્ષો પહેલા હમણાં મારે કાશી જવાનું થયેલું. આમ તો હું 11 વર્ષ કાશીમાં રહ્યો એ કાશીની ઘણી વાતો હું જાણું પણ 7-8 વર્ષ પહેલા જવાનું અને ઘાટે 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 હું નીકળ્યો. એક ઘાટ એક પાકો ઘાટ પછી થોડું કાચું શરૂ થયું પછી પાકો દશા સમેત ઘાટ આવે
હવે કાચા કાચી જગ્યાએ 20-25 માણસો સંડાસ જવા બેઠેલા, નજીક 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 આમે ગંગા વહી રહી, અને એક કોરો માણસ ત્યાં ઉભો ઉભો વીડિયો ઉતારી રહ્યો છે, મારો ઉતાર્યો એનો, મારે પગદંડી વચ્ચેથી જાય ને, મારે મારો પણ ઉતાર્યો, અને મારા મનમાં એક આઘાત લાગે છે, આ બધું એ પશ્ચિમમાં જઈને બતાવશે, જોઈ લો ઇન્ડિયા જોઈ લો, આ એમના તીર્થો જોઈ લો, આ મળદું તરી રહ્યું છે, આ એના હાથ ને પગ ટુકડા થઈને જોઈ લો, આ બધું જોઈ લો તમે, અને ત્યારે આપણે શું મોડું બતાવશું. અમેરિકામાં જે મોટો પ્રશ્ન આ છે, આપણા ભાઈઓ કે તમે ત્યારે સવારે ફેક્ટરીમાં તો ઓફિસમાં જઈએ, એટલે સાંજે જે ઇન્ડિયાની સિરિયલ આવી હોય ને એના કારણે અમારું મન ફળફળ ફળફળ થતું હોય, પેલા પૂછે કે તમારા દેશમાં આવું છે, કેવી રીતે ના પાડે, શું કરવું આપણે, શું આપણે સુધારો ના કરી શકીએ, આ બધાને સુધારી ના શકીએ, અને સુધારી શકાય, જો બીજા બધા સુધારી શકતા હોય તો આપણે કેમ ના સુધારી શકીએ. સિદ્ધપુરના ભાગ્ય જાગ્યા, અને સિદ્ધપુરમાં ગૌતમભાઈ આવ્યા, વાલમથી ગૌતમભાઈ સિદ્ધપુરમાં આવ્યા છે નોકરી કરવા, ધંધો કરવા, બે પૈસા કમાવા માટે. પણ એ પણ મુદ્દો યાદ રાખજો, ભગવાન જયારે કોઈ માણસને જન્મ આપે છે તો એ જન્મની સાથે એની એના માટે કંઈક વિશેષતા પણ એના સાથે જોડી દે, અને એ જ્યાં જાય ત્યાં એ માણસ એ વિશેષતા લઈને જતો હોય. મારે કેશુભાઈ છે, કેટલા વર્ષોથી મારો સંપર્ક, પલાઠીવાડી ને ઊંઝામાં બેઠા, એમનો એક પગ સિદ્ધપુરમાં, એક ઊંઝામાં, જોત જોતામાં એ ઉમિયા માતાનો રથ અને એના દ્વારા જે આખા કડવા પાટીદારો એક સંસ્થા ઉભી થઈ, દૂર દૂર સુધી એક આખું સંગઠન ઉભું થઈ, એક વ્યક્તિ હલાવે અને બાકી બધું હાલ્યા, એમાંથી આખું નિર્માણ. ગૌતમભાઈ ના આવ્યા હોત તો એ સિદ્ધપુરમાં જે થવાનું હતું એ તો થવાનું જ હતું, પણ 2 વર્ષ મોડું થાય, 5 વર્ષ મોડું થાય, 10 વર્ષ મોડું થાય, જોઈએ એવું કદાચ ના થાય. સિદ્ધપુરમાં દાતા તો બેઠા હતા, શંભુભાઈ અમારે ચરણતરનું ગૌરવ છે, અને એમને રાજી કરવા માટે નથી કહેતો, પણ હું તમને કહું છું કે આખી દુનિયામાં તમે જાઓ ચરોતરનો પાટીદાર બધે તમને મળશે, તમે ઓડિશામાં જાઓ, બિહારમાં જાઓ, બંગાળ, હવે આપણે ઉત્તર ગુજરાતના પાટીદારો બહાર નીકળવા માંડ્યા છે, પણ હવે આ તો પહેલેથી તમે આખી દુનિયામાં ગમે તે. અમે મેક્સિકો પહોંચ્યા 5-6 માણસો સાથે, એમાં એક સુરતી પટેલ હોટલમાં ઉતર્યા, મને કઈ ખીચડી ખાવી છે, એટલે મેં કહું છું પહેલો દિવસ છે, અહીં કોઈ માસી તો બેઠી નથી તને ખીચડી કરીને ખવડાવે, જે ભાતો લઈને આવ્યા છીએ આપણે ખાઈ લેવાનું છે, ના કે મેં રસ્તામાં વેજીટેરિયનો વાંચ્યો તો એક બોર્ડ વાંચ્યો કે વેજીટેરિયનોમાં જેવું રહેવા દે, કીધું આવડું મોટું મેક્સિકો સિટી જોઉં, અને 1,30,00,000 વસ્તી કઈ ભૂલો પડી તો કે ગયા કલાક 1.5 કલાકમાં પાછા આવ્યા, મને કઈ બંધ થઈ ગયું, સાંજ પડી ગયું ને લખેલું વેજીટેરિયાનો બંધ થઈ ગયું, મેં કહું હવે જા હવે શાંતિ કર, કીધું ના કે હરાવડી મોટી ડિરેક્ટર ટેલિફોનની નીચે પડેલી અને કાઢી પી 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 શું કરે છે, મેં આ પી જોવું છું, કોઈ ને કોઈ પટેલ તો મો હશે, એની સુરતી ભાષામાં કહેજો, પી 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 કરતા 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 ચાલ કે મને જો આ પટેલ આવ્યો એમ, ફટ થઈ ગયો, ફોન કર્યો એટલે સામેથી એક બેન મેક્સિકન ભાષામાં બોલવા માંડી, એટલે આ કહે છે મેક્સિકન નહીં હું હુર્તી છું, હુર્તી એમ કે, અને પેલી હુર્તી નીકળી પછી કે અમારે ખીચડી ખાવી છે, તો કે વેલકમ આવો ખુશીથી, પણ 80 માઇલ દૂર છું, તમે જાઓ છો ત્યાંથી હું 80 માઇલ દૂર છું, એટલે પેલા એમ મૂકી દીધો કે 80 માઇલ જવામાં ભાડું કેટલું થાય, આવવામાં કેટલું થાય, કઈ ખીચડી ખાવી, તમે જ્યાં જાઓ ત્યાં, એટલું જ નહીં મને એક ગૌરવ પણ છે, એ જ્યાં રહે ત્યાં નવટાંકીઓ થઈ ના રહે, અશેરીઓ થઈ ના રહે, શેરીઓ હોય કે સવા શેરીઓ હોય, એ સમાજ બનાવે, પ્રમુખ બને, મંત્રી બને, અને જો એને પ્રમુખ કે મંત્રી ના બનાવ્યો હોય તો ફટ થઈને બીજો સમાજ બનાવે, ત્રીજો સમાજ બનાવે, આ પાર્ટીઓ આવી રીતે ઉભી થાય, એને કોઈ ને કોઈ જગ્યાએ એક પદ મળવું છે. એટલે શંભુભાઈ એ ચરોતર નું ગૌરવ છે, પણ પલાઠી વાળીને વર્ષોથી અહીં સિદ્ધપુરમાં બેઠા અને ધંધો કર્યો, બે પૈસા કમાયા,
સ્વાભાવિક છે, લોકો ઘર તરફ જોવે ને ઘેર પૈસો લઈ જાય, પણ ઘેર લઈ જાય એટલું જ બરાબર નથી, જ્યાં હોય ત્યાં, જ્યાં કમાયા ત્યાં પણ કઈ ના. અમારી ગૌતમ મહિના સાથે વાત થઈ, ભાઈ આ બિંદુ સરોવર નો ઉદ્ધાર થવો છે, સ્મશાન ભૂમિ નો તો ઉદ્ધાર થશે. 20-25 વર્ષ પહેલા મેં કહેલું ભાઈ અહીંયા સ્મશાન ભૂમિ નો ઉદ્ધાર કરો, પણ એના કઈ યોગ નહીં બેઠે, અને એમાંથી આ બિંદુ સરોવરના ઉદ્ધારની વાત શરૂ. આજે સારા સારા કહીશો ભાઈ લાણા, પેલા દરબાર બધા સારા માણસો મળી, અને આજે સિદ્ધપુરને એક ખરેખર તીર્થભૂમિ બનાવવા માટે, એટલે એને પહેલામાં પહેલું તો આપણે એવું જળ આપવાનું કે નીચે એક પૈસો પડ્યો હોય તો દેખાય. માફ કરજો કોઈને દુઃખ થાય તો, પણ મારે તમને કહેવાનું છે, તમે જળમાં દૂધ નાખો કે એમાં પાંદડા નાખો કે એમાં ફલાણું નાખો, તમે પોલ્યુશન કરો છો. પરદેશમાં જઈને સ્વિમિંગ પુલ જુઓ તો એમના સ્વિમિંગ પુલ જુઓ, એમાંથી આપણે શીખવાનું છે. તમે પૂજા કરો એની ના નથી, પણ પૂજાનો અર્થ ગંદકી તો ન થઈ ગયો. અરે મોંગાસરમાં પ્રવચનો ચાલે, મહાદેવમાં જ ઉતરેલો, અને ત્યારે નવી નવી ગાયો આવેલી યુરોપમાંથી, 40-40 લીટર દૂધ આપે. સોમવતી અમાવસ્યા હોય કે અમાવસ્યા હોય કે સોમવાર હોય કે ત્રણ મહિનો હોય, 10-10 લીટર થી 10-10 માણ સુધી દૂધ ચડે. આપણા ભાઈઓ બધા લઈ આવે, બહેનો બહેનો લાવી લાવીને ચડાવે. 10 લીટર તો સામાન્ય વાત, કોઈ વાર 10 પણ દૂધ બધા વેલા નીકળે બધા, મારો જીવ કકરી ઉઠે. મને કહ્યું મારે આ વાત કહેવી છે, ખોટું લાગે તો ખોટું, એને જેમ માનવું હોય એમ માને, બીજી વાર બોલાવે તો એવા હવા, અને ના બોલાવે તો એવા. મારે જે સાચી વાત છે કહેવી, સવાલ આટલી મોટી સવા બરાવી. મેં કહ્યું ભાઈઓ તમે દૂધ લાવો, દૂધ ચડાવો, હું દૂધ ચડાવવાનો વિરોધી નથી, પણ દૂધ ચડાવવાની એક ક્રાંતિ કરવાની છે, પરિવર્તન કરવાનું છે. આજ સુધી જે તમે જે દૂધ ચડાવતા હતા એ જુદી રીતે ચડાવતા, મારે દૂધને બંધ નથી કરવું, પણ એનું પરિવર્તન કરવું. તમે એમાં કેસર નાખો, બદામ નાખો, પિસ્તા નાખો, ચારોડી નાખો, એને ઉકાળો સારી રીતે, મહાદેવને આગળ ધરાવો, બે છાંટા ઉપર ચડાવો, બહુ ધરાવો, અને પછી આ દૂધને અનાથ આશ્રમમાં મોકલી આપો. જ્યાં અનાથ બાળકો રહેતા હોય ત્યાં મોકલી આપો, જ્યાં અંધ લોકો રહેતા હોય અંધશાળામાં મોકલી આપો, વૃદ્ધાશ્રમમાં એવી જગ્યાએ મોકલી આપો, એ પ્યાલો ભરી ભરીને દૂધ પીશે, તમારા ધર્મનો જય છે કાર થશે. તમારે ધર્મનો પ્રચાર નહીં કરવો પડે, તમારા ધર્મનો એક હશે કાળિયા બધા ત્યાંના નીકળો કહેશે કે હિન્દુ લોકોનો કેટલો સારો ધર્મ છે, આપણને દૂધ પીવડાવે છે, એ તો તમારો જય જયકાર કરશે. અને જો તમે આવું ને આવું ચડાવશો તો એ જ કહેશે કે અમારું દૂધ તમે બરબાદ કરો. આવી રીતે ત્યાં પછી ગંદકી થાય, દુર્ગંધ આવે, પીડા ખબત ખબત થાય, એક કલાક દોઢ કલાક સુધી બરાબર આ વાત મેં કહી. અને આવું જયારે કહો, અત્યારે 30 વર્ષ ઉપરની, 35 વર્ષ ઉપરની વાત કરું છું, લોકોના ગળે ઉતરે ખરી, નાય ઉતરે કે મહારાજ કેવા નાસ્તિક છે કેવા. એક મુદ્દો યાદ રાખજો, થોડાક લોકોએ તો ગાળો ખાવા તૈયાર રહેવું જ પડશે. જો તમારે ધોળી માર્ગે ચાલવું છે તો કોઈ પ્રશ્ન જ નથી, પણ જો તમારે એ વળાંક વાળો ખાડા ખૈયા વાળા માર્ગની જગ્યાએ નવો રસ્તો પાડવો છે તો થોડાક તો થોડી ગાળો તો ખાવી પડશે. ગાંધીજીએ ગાળો ખાધી, દયાનંદ સરસ્વતીએ ગાળો ખાધી, નર્મદા શંકરે ગાળો ખાધી, કબીરે ગાળો ખાધી, એના કારણે આપણે રૂપાળા બન્યા. જો એ ગાળો ખાધી ના હોત તો આપણે તો કેટલા ભૂંડા, આપણને એમણે રૂપાળા બનાવ્યા. બહાર નીકળ્યો પ્રવચન કરીને, એ બે સજ્જનો મારી પાસે આવ્યા, મને કે મહારાજ 2 મહિના પહેલા અહીં રંગ અવધૂત મહારાજ આવેલા, અને રંગ અવધૂત મહારાજે પણ આ જ વાત કરી. ચાલો આટલો ટેકો તો મળ્યો, રંગ અવધૂત મહારાજે પણ આ જ કહ્યું કે આ દૂધ ને બગાડો, આખી પૂજા પદ્ધતિ બદલવી પડે. આપણે સરસ મજાનો ચોખ્ખો કુંડ બનાવ્યો હોય અને કોઈ આવીને અંદર દૂધ નાખે, ગોળ નાખે, પાંદડા નાખે, અબીલ નાખે, ગુલાલ નાખે, આ તો પોલ્યુશન કરી નાખશે. આને કેવી રીતે તમે ચોખ્ખો રાખશો? આખી પદ્ધતિ બદલવી પડે, સુધારવી પડે. અને જો તમે એને ના સુધારો તો આ બધું કરેલું ધૂળ જાણી એકદમ નિર્ફળ ચોખ્ખું જળ. કાશીમાં તો હું ગયો ઘણી વાર, હું અહીં નાતો હું ગંગાજીમાં, બાજુમાં ઉગુલ હા કરતો હોય, માંગડા નાખી અને પાછો હર ગંગે બોલતો જાય.
એની શ્રદ્ધા ઓછી નથી, એની આવડત ઓછી, એને કોઈ ટ્રેનિંગ નથી આપી. એટલે આપણે એવી વ્યવસ્થા કરવાની છે કે જેમાં પાણી ચોખ્ખું રહે. ગૌતમભાઈ આ ખાસ નિયમ રાખજો કે જળમાં કોઈ અબીર ગુલાલ ને ફલાણું નાખો, ના નાખો, ફલાણું નાખો, એ બધું દૂર એક જગ્યાએ રાખો ને ત્યાં તમારે જે કરવું હોય તો, અને પછી ચોકડી મારી ધોઈ જાય એ બધું બરાબર, પણ આમાં કશું નહીં નાખવા. બીજી વ્યવસ્થા કરવાની છે આવનાર માણસને રહેવાની ધર્મશાળા. હવે કઈ નજીકના જ માણસો નથી આવતા, આખા દેશમાંથી આવે. મને કહ્યું કે બિહારથી, મહારાષ્ટ્રથી, યુપીથી, હરિયાણાથી, દૂર દૂરથી લોકો અહીં માતૃ શ્રાદ્ધ કરવા માટે આવે છે. રહેવાની કોઈ જગ્યા જ નથી. પછી ગમે ત્યાં ઉતરે, જેમ તેમ રહે, બધું જુએ, મનમાં દુઃખી થઈને જાય. એટલે આપણે સરસ મજાની ધર્મશાળા બાંધવાની છે. એવી સરસ ધર્મશાળા કે બે દિવસ વધારે રહેવાનું મન થાય. તમે અંબાજીમાં જઈને જોજો, અત્યારે એટલી બધી ધર્મશાળાઓ બંધાય છે, પણ ખરા ટાઈમે રહેવાની કોઈ જગ્યા નથી મળતી. ક્રિયાના માકમ માણસો ઉભરાતા હોય, અહીંયા તો એવો પ્રશ્ન નથી થવાનો. પણ એક સરસ મજાની ધર્મશાળા આવનારા 25-50 વર્ષોમાં પણ એ આધુનિક કહેવાય એવી, જૂનવાણી નહીં, જૂના જમાની નહીં. તમે ભારતની યાત્રા એ જજો, તમને ભલામણ કરો. અને ઉઘાડી આંખ રાખીને, ઉઘાડા કાન રાખીને ફરજો. એક મનીરામ ભાંગર મારવાડી શેઠ છે, બે મારવાડી શેઠ થયા, એક બિરલા અને એક ભાંગર. બિરલા પ્રસિદ્ધ છે, બિરલા એમાં જુગલ કિશોર બિરલા, એને કહ્યું મારા ભાગમાં જેટલી મિલકત આવે એ મિલકત માંથી, એની આવક માંથી મારે મંદિરો બાંધવા છે. આ જુગલ કિશોર નામ, ઘનશ્યામદાસ બિરલા નહીં, એ રાષ્ટ્ર, એ મહાન પુરુષ, પણ રાષ્ટ્ર તરફ. જુગલ કિશોરે કહ્યું મારે એક એક તીર્થ ક્ષેત્રમાં મંદિર બાંધવા છે, અને એવા મંદિર કે જેમાં જોઈ લોકોને પ્રેરણા. તમે બિરલા મંદિર જુઓ તો અંદર તમને પ્રેરણા મળે. અને નામ હોય લક્ષ્મીનારાયણ નું મંદિર, પણ લોકો બિરલા મંદિર, બિરલા મંદિર, બિરલા મંદિર એમ કહ્યા. એક મણિરામ ભાંગર થયા, એ મારવાડી છે, કરોડાધિપતિ, અબજોપતિ. એને કહ્યું બધી યાત્રા કરતા એને જે તકલીફ પડી, દુઃખ પડ્યા, એને આમાંથી પ્રેરણા મળી, તીર્થે તીર્થે એક ધર્મશાળા બનાવો. ને મારી જે આવક છે એના 2% કે 5% કે 1% આ ધર્મશાળાઓ તરફ, એને મંદિરો ના પાસે, એને ધર્મશાળાઓમાં. પણ ધર્મશાળાઓ એટલી ચોખ્ખી, એક પૈસો ચાર્જ નહીં, એક નવો પૈસો ચાર્જ, કોઈને કશું પૈસો નહીં આપતા. એ પંખા, બીજો ત્રીજી પૂરી સગવડ. એને એમ કે બસ મારા ધર્મભાઈઓ એક દિવસ આવીને મારી ધર્મશાળામાં રાત રહી જાય, એમની પગની ધૂળ મારી ધર્મશાળામાં પડે, હું ધન્ય ધન્ય થઈ. તમને કોઈ જગ્યાએ તો આત્મીયતા હોય છે. આ હિન્દુઓ બધા મારા ભાઈ છે, પેલો ઝાડુ લગાવનાર ભંગી એ મારો ભાઈ છે, એ મારી સાથે છે તો મારી રક્ષા છે. જે દિવસે એ બીજા ધર્મમાં જતો રહેશે ને, મારી રક્ષા તૂટી જશે. હું એના પ્રત્યે ઘૃણા કરું છું, પણ એના કારણે તો હું રક્ષિત છું. આજે તો પશ્ચાતાપ કરવાનો દિવસ છે કે આપણે એમને સ્વીકારી, આવો આવો આવો, જો એ મારી સાથે નહીં રહે તો મારું થશે. મારા ભાઈઓ, મારા હિન્દુ ભાઈઓ, પછી એ બ્રાહ્મણ હોય, વાણિયા હોય, પટેલ હોય, ક્ષત્રિય હોય, કઈ કોઈ પણ નાત જાતના આવે છે, રે મારો પૈસો ધન્ય ધન્ય થઈ, સફળ સફળ થઈ ગયો. આ બે છે, એમણે તીર્થોને સુધારવાનો પ્રયત્ન કર્યો. એટલે આપણે અહીંયા એક એવી ધર્મશાળા બાંધવી છે કે જે ધર્મશાળાનો ઉપયોગ બહારથી આવેલા માણસોને ખૂબ આનંદ આપે, શાંતિ આપે, ને બે દિવસ રહેવાનું મન થાય, અને એની સાથે સાથે ભોજનાલય. જેમ જૈનો છે, એ જૈનો પોતાની પોતાના તીર્થોમાં ભોજનાલય જરૂર બનાવે છે, એમ આપણે પણ આવનાર માણસને ગરમ ગરમ સારું તાજું જમવાનું મળે, અને માપસરના પૈસામાં મળે. આવનાર કઈ ભિખારીઓ નથી આવવાના, બધા ખાવા માટે નથી આવવાના, એ 2 રૂપિયાનું ખાશે ને 20 રૂપિયા આપીને જવાના, પણ વ્યવસ્થા આપણે કરવાની. અને જેમ હમણાં એમણે જ કહ્યું એમ, એમાંથી એક વિદ્યા આપી, એ તીર્થ શું જેમાં વિદ્યાના ભણતી હોય, ભણાવાતી હોય, એક વિદ્યા આપી. આ તો વિદ્યાની નગરી છે, સિદ્ધપુર તો ઉત્તર ગુજરાતની વિદ્યાની નગરી છે. ખરેખર તો પાટણમાં યુનિવર્સિટી થઈ સારું થયું, એ યુનિવર્સિટી તો સિદ્ધપુરમાં થવાની જરૂર હતી, કારણ કે આ આ ખરી વિદ્યાપીઠ તો આ છે. યુનિવર્સિટી તો ના થઈ તો ના થઈ,
પણ સિદ્ધપુર ને શોભા આપે એવી સારી કોલેજો પણ અહીં ના હોય અને બીજે બધી કોલેજો થતી હોય અને અહીં બધા સિદ્ધપુર વાળા પતાસા ખાતા હોય તો એમ લાગે કે હજુ સિદ્ધપુર જોઈએ એવું જાગ્યું નથી. એટલે એક એવી વિદ્યાપીઠ થાય જે વિદ્યાપીઠ ની અંદર દૂર દૂર ના લોકો ભણવા આવે, અહીંયા રહે, એમને રહેવાનું, જમવાનું, ભણવાનું એ બધી આખી વ્યવસ્થા થાય. અને આ ત્રણેય વ્યવસ્થાઓ કરવા માટે નિર્મળ નીર, સારું ભોજન, સારો આવાસ અને વિદ્યાપીઠ અને કોઈ લોહી પીનારું માણસ નહીં પણ આશ્વાસન આપનારું. આવો ભાઈ, તમે ક્યાંથી આવ્યા, કેટલે દૂરથી તમે આવ્યા, એવું આશ્વાસન આપનારા માણસો અહીંયા હોય. આ વ્યવસ્થા આખી આપણે અહીંયા બિંદુ સરોવર ટ્રસ્ટ માં ઉપાડવામાં આવી છે અને 3 કરોડ નો પ્રોજેક્ટ છે. 3 કરોડ તો ઓછા પડવાના છે પણ સારું છે, આપણે શરૂઆતમાં 3 કરોડ ની વાત કરી છે. કોઈ દિવસ છે ને ઉઘરાણ પહેલે નથી મળતું હતું, તમારા અહો બાકી છે 75 લાખ તો મળી ગયા છે. કામ જોઈ લોકો આવે, જ્યાં તમારું કામ જોશે અને આ બધું જોશે નહીં, એક બેને જમીન આપી બિલકુલ સસ્તા ભાવે આપી, કોઈએ કઈ આપ્યું, કોઈએ કઈ આપ્યું, તો કામ જોશે એટલે પૈસાનો તો ઢગલો થશે. પૈસાની ચિંતા ના કરો પણ કામની ચિંતા કરો. અને હું એવી આશા રાખું કે ઉત્તર ગુજરાતનું આ સિદ્ધપુર ફરી પાછી એની જૂની ભવ્યતા પ્રાપ્ત કરે, એ જૂની એની જે જાહોજલાલી હતી એ પ્રાપ્ત કરે અને એક એવી વિદ્યાપીઠ ઊભી થાય કે જેમ કાશી લોકો ભણવા જાય છે એમ અહીંયા સિદ્ધપુરમાં પણ દૂર દૂરથી લોકો ભણવા આવે અને બધી વિદ્યાઓ ભણે. ખાસ કરીને આજે જ્યારે યુનિવર્સિટી થઈ કે ઇન્ફોર્મેશન ટેકનોલોજી વિકસી રહી છે તો એ બધાનું પણ થાય અને આ રીતે આ તીર્થનો આપણે ઉદ્ધાર કરવાનો છે. પરમેશ્વર તમને મને આપણને સૌને શક્તિ આપવાનો જ છે. થોડી શ્રદ્ધા, થોડી ભાવના, થોડી નિષ્ઠા, થોડુંક એવું મન, આ મારું તીર્થ છે, આ મારી મારી ભૂમિ છે અને આ ભૂમિને મારે એવું અદભુત બનાવવાનું છે કે દૂર દૂરથી લોકો દર્શન કરવા આવે એવી એક ભાવના જાગૃત થાય. સજ્જનો, મારે પણ થોડુંક આપવાની ઈચ્છા છે, થોડુંક તમારું જ આપેલું, ક્યાંથી લાવવાના હતા, અમે તો બાવા ઠેર્યા, એક હાથે લેવાનું બીજા હાથે વધારે નહીં, થોડું થોડી રકમ 2 લાખ રૂપિયા ભૂમિને અર્પણ કરશું અને ભગવાનને હું પ્રાર્થના કરું કે સિદ્ધપુરની ફરી પાછી જાહોજલાલી આવે અને કપિલ જેવા મહાન મહાન વિદ્વાનો પેદા થાય, દુનિયાને પ્રદાન કરે. આભાર, ધન્યવાદ, હરિઓમ.